હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ ધીસ is નિશાંત કતિરા એન્ડ વી આર ગોઈંગ ટુ લર્ન વન ઓફ ધ વેરી ઇઝી એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ સમ ઇન ધીસ વિડીયો which is સમ નંબર ફિફ્ટીન બહુ જ ઇઝી છે અને જાતે સોલ્વ કરશો ને તો કોઈ પ્રોબ્લેમ વગર આરામથી થઈ જશે સૌથી પહેલાં સમ રીડ કરીએ હર્ષ અને યશાના નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાને ધ્યાનમાં લઈ તેમની પેઢીના એકત્રીસ ત્રણ સત્તરના રોજ પૂરા થતાં વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો તો કાચું સરવૈયું આપેલું છે મૂડી અને ઉપાડ હર્ષ અને યશાની મૂડી જમા હોય ઉપાડ ઉધાર હોય પાગડી પેટન્ટ અને ટ્રેડમાર્ક લેણું અને દેવું લેણું એટલે શીખ્યા છે દેવાદાર અને દેવું એટલે લેણદાર ઓકે તો લેણું એટલે દેવાદાર હંમેશા ઉધાર હોય એકત્રીસ હજાર દેવું એટલે લેણદાર હંમેશા જમા હોય પચીસ હજાર ત્યારબાદ માલના ખાતા માલના ખાતા એટલે ખરીદી અને વેચાણ ખરીદી ઉધાર વેચાણ જમા યંત્ર સરૂનો સ્ટોક ફર્નિચર માલ પરત ખાતા એટલે એક હશે ખરીદ પરત એક હશે વેચાણ પરત ખરીદ પરત હંમેશા જમા વેચાણ પરત હંમેશા ઉધાર તમને ખરીદી ખબર છે ઉધાર હોય તો ખરીદ પરત એનાથી ઉલટું જમા અને વેચાણ જમા હોય એટલે વેચાણ પરત ઉધાર મજૂરી ફર્નિચરનો ઘસારો સ્ટેશનરી અને છપામણી મકાન કાનૂની ખર્ચ રોકડ સિલક રેલવે નૂર વીમા પ્રીમિયમ હુંડીઓ ટપાલ ખર્ચ ગાલખાદ અને ગાલખાદ અનામત વટાવ હાથ પર સ્ટેમ્પ અને ગાલખાદ પરત અને એચડીએફસીની બાર ટકાની લોન એક સાત સોળના આપણે લીધી છે રૂપિયા દસ હજાર તો લોન પર વ્યાજ ગણવું પડશે ટકાવારી પણ આપેલી છે બાર ટકા અને તારીખ પણ આપેલી છે એક સાત સોળના આપણે લોન લીધી એક સાત સોળથી એકત્રીસ ત્રણ સત્તર એટલે કેટલા મહિના થયા સાત આઠ નવ દસ અગિયાર બાર એક બે ત્રણ નવ માસનું વ્યાજ ગણવું પડશે કેલ્ક્યુલેશન કરી લેજો હું કરાવીશ ત્યારે તો કરાવીશ પણ ત્યાં સુધી તમે કરી લેજો હવાલા આપણે વાંચી લઈએ શું કહે છે જુઓ આખર સ્ટોકની મૂળ કિંમત દસ હજાર છે જે પૈકી પચાસ ટકા સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી તો દસ હજારનો આખર સ્ટોક છે પણ પચાસ ટકાની કિંમત નહીં ઉપજે તો એ ઘટાડી નાખો દસ હજારના પચાસ ટકા પાંચ હજાર પાંચ હજાર ઘટી જશે કિંમત એટલે આખર સ્ટોક આપણો થઈ જશે પાંચ હજારનો હવાલામાં છે બે અસર આવશે વેપાર ખાતામાં જમા સાઇટ અને મિલકત સાઇટ મકાનની ખરીદીના કાનૂની ખર્ચા રૂપિયા ચાર હજાર કાનૂની ખર્ચમાં સમાયેલ છે મકાન ખરીદ્યો ત્યારે કાનૂની ખર્ચ થયો ચાર હજાર રૂપિયાનો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે કોઈ મિલકત ખરીદીએ અને જે વધારાનો ખર્ચ થાય એ મિલકતની કિંમતમાં ઉમેરાઈ જાય તો આ ચાર હજાર રૂપિયા ખરેખર મકાનમાં ઉમેરવા પડે પણ આપણે ક્યાં લખી નાખ્યા કાનૂની ખર્ચમાં લખી નાખ્યા તો કાનૂની ખર્ચમાંથી આપણે માઇનસ કરશું એના ઉપર બે અને મકાનમાં પ્લસ કરશું ક્લિયર ચલો આગળ વધીએ દેવાદાર પર પાંચ ટકા ગાલખાદ અનામતની જોગવાઈ કરો તો દેવાદાર એટલે લેણું એના ઉપર ત્રણ અને ગાલખાદ અને ગાલખાદ અનામત ઉપર પણ ત્રણ ત્યારબાદ ફર્નિચર પર દસ ટકા અને મકાન પર પાંચ ટકા ઘસારો ગણો ફર્નિચર અને મકાન પર ચાર ફર્નિચર અને મકાન બંનેની બાજુમાં ચાર અને છેલ્લો હવાલો પેટન્ટ અને ટ્રેડમાર્ક્સનો એક તૃતીયાંશ ભાગ માંડી વાળવાનો છે તો પેટન્ટ્સ અને ટ્રેડમાર્કની બાજુમાં પાંચ બહુ સિમ્પલ છે હવે કયા કયા ખાતા બનાવવાના છે કેટલી જગ્યા રાખવાની છે એ તમને કહી દઉં વેપાર ખાતું દસ લાઈન ત્યારબાદ નફા નુકસાન ખાતું વીસ લાઈન નફા નુકસાન ફાળવણી ખાતું એમાં ખાસ કંઈ છે નહીં આખો સમ આપણે વાંચ્યો મૂડી પર વ્યાજ નથી ઉપાડ પર વ્યાજ નથી ચાલુ ખાતા નથી કોઈ ભાગીદારને પગાર નથી આપવાનું કમિશન નથી આપવાનું એટલે નફા નુકસાન ફાળવણી ખાતું માત્ર છ લાઈન ત્યારબાદ મૂડી ખાતા આઠ લાઈન અને પાકું સરવૈયું વીસ લાઈન હવે વિડિયો કરો પોઝ આખો સમ જાતે ગણો સમ થઈ જાય એટલે કમેન્ટ કરો કે સર આખો સમ અમે જાતે ગણ્યો અને અમારાથી થઈ ગયો ઓકે ચાલો વન બાય વન રીડ કરતાં જઈએ અને એન્ટ્રી કરતા જઈએ સૌથી પહેલાં મૂડી લખશું પાંત્રીસ હજાર પંદર હજાર મૂડી ખાતામાં જમા સાઈબ એક ચાર બાકી આગળ લાવ્યા હર્ષની મૂડી પાંત્રીસ હજાર યશાની મૂડી પંદર હજાર ત્યારબાદ ઉપાડ હર્ષનો પાંચ હજાર યસાનો પચીસો મૂડી ખાતામાં ઉધાર સાહીટ તારીખમાં કંઈ નહીં ઉપાડ ખાતે હર્ષ પાંચ હજાર યસા પચીસો ઓકે આગળ વધીએ પેટન્ટ અને સોરી પાગડી પાંચ હજાર પાગડી આપણી મિલકત છે પાકા સરવૈયામાં મિલકત સાહેબ પાગડી પાંચ હજાર ત્યારબાદ પેટન્ટ અને ટ્રેડમાર્ક્સ સત્યાવીસો જેના ઉપર હવાલો છે પાંચમો પેટન્ટ અને ટ્રેડમાર્ક્સનો એક તૃતીયાંશ ભાગ માંડી વાળવાનો છે તો માઇનસ કરી નાખશું ઓકે તો ક્યાં લખશું મિલકત સાઈડ આપણી અદ્રશ્ય મિલકત છે પેટન્ટ અને ટ્રેડમાર્ક અંદર લખશું હવાલો છે એટલે સત્યાવીસો માંડી માંડીવાળેલ એક તૃતીયાંશ ભાગ એટલે નવસો રૂપિયા વાળશું એટલે બારના ખાનામાં અઢારસો માંડી વાળેલ પેટન્ટ અને ટ્રેડમાર્કની બીજી અસર નફા નુકસાનમાં ઉધાર સાઈટ પહેલી લાઈન ખાલી રાખજો કદાચ કાચી ખોટ આવે તો અહીં લખશું માંડી વાળેલ પેટન્ટ અને ટ્રેડમાર્ક રૂપિયા નવસો ચલો ત્યાર બાદ આગળ વધીએ લેણું અને દેવું લેણું એટલે દેવાદાર ઉધાર હોય એકત્રીસ હજાર મિલકત સાઈડ લેણું કૌસમાં દેવાદાર તમારે માત્ર એક લખવાનું લેણું લખો અથવા દેવાદાર લખો રૂપિયા એકત્રીસ હજાર એના ઉપર હવાલો છે ગાલખાદ માંડી વાળવા ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે કેટલી છે ગાલખાદ અનામત પાંચ ટકા ચલો એકત્રીસ હજારના પાંચ ટકા કેટલા થાય પંદરસો પચાસ રૂપિયા ગાલખાદ અનામત આપણે માઇનસ કરશું પંદરસો પચાસ એટલે ઓગણત્રીસ હજાર ચારસો પચાસ ઓકે બીજી અસર ગાલખાદ અનામતની આપી દઈએ આપણે ક્યાં આપશું નફા નુકસાનમાં ઉધાર સાહિબ ગાલખાદનો આખો સ્ટેપ લખી લઈએ શું લખશું બોલો ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની આ ત્રણનો પ્લસ એક લાઈન ખાલી માઈનસ ગાલખાદ અનામત હવાલાની ઓકે ચલો ગાલખાદ કાચા સરવૈયાની કેટલી છે જો આપણે ટીક કર્યું છે આ ગાલખાદ કાચા સરવૈયાની પંદરસો ગાલખાદ હવાલાની છે જ નહીં ગાલખાદ અનામત હવાલાની પંદરસો પચાસ એટલે આ થયા ત્રણ હજાર પચાસ અને ગાલખાદ અનામત કાચા સરવૈયાની છે બે હજાર બરાબર ને એટલે બારના ખાનામાં એક હજાર પચાસ કેટલું ઈઝી છે આરામથી થતું જાય છે જે હવાલા આવે છે બધાની બે બે અસરો અપાતી જાય છે કોઈ પ્રોબ્લેમ નથી થતી ઓકે આગળ વધીએ દેવું લેણું લખ્યું દેવું પણ લખી લઈએ પચીસ હજાર ક્યાં લખશું મૂડી દેવા સાહેબ સ્ટાર્ટિંગની ચાર લાઈન ખાલી મૂડી લખશું આપણે ત્યાં દેવું એટલે લેણદાર ચલો આગળ વધીએ માલના ખાતા ચાળીસ હજાર અને નેવ્યાસી હજાર બસો પચાસ તો ઉધાર છે તે ખરીદી છે જમા છે તે વેચાણ છે પહેલાં આપણે ખરીદી લખશું ક્યાં લખશું વેપાર ખાતામાં ઉધાર સાહેબ પહેલી લાઈન ખાલી કદાચ જો શરૂનો સ્ટોક આવે તો લખવા માટે ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવું પડશે ને ખરીદ પરત છે આપણે સમ રીડ કર્યો છે ખ્યાલ છે આપણને જુઓ માલ પરત ખાતા જમા સાઈડ હોય તે ખરીદ પરત પાંચ હજાર એટલે પાંત્રીસ હજાર અને હવે લખી લઈએ વેચાણ વેચાણ હંમેશા જમા હોય નેવ્યાશી હજાર બસો પચાસ જેમાંથી ખરીદ પરત આપણે બાદ સોરી વેચાણ પરત બાદ કરશું સાત હજાર પાંચસો હજાર બસો પચાસ છે વેચાણ માઇનસ વેચાણ પરત સાત હજાર પાંચસો ચલો બાદ કરો 0, પાંચ સાત એક આઠ એક્યાસી હજાર સાતસો પચાસ ઓકે ત્યારબાદ આગળ વધીએ યંત્ર રૂપિયા પંદર હજાર પાકા સરવૈયામાં મિલકત બાજુ એના ઉપર હવાલો છે ને યંત્ર ઉપર નથી ફર્નિચર ને મકાન ઉપર છે તો પંદર હજાર લખી નાખીએ સીધા બારે ઓકે ચલો ત્યારબાદ સરુનો સ્ટોક રૂપિયા છ હજાર ક્યાં લખશું વેપાર ખાતામાં ફર્સ્ટ લાઈન ખાલી રાખી છે ખ્યાલ છે ને કેટલા છે પંદર હજાર સોરી છ હજાર આગળ વધીએ ફર્નિચર રૂપિયા ત્રણ હજાર અને દાખલામાં પણ કાચા સરવૈયામાં પણ ફર્નિચરનો ઘસારો આપ્યો છે તમે જોઈ શકો છો ત્રણસો અને સાથે ચોથા હવાલામાં પણ આપણને કહ્યું છે ફર્નિચર પર દસ ટકા ઘસારો ગણો આ ટાઈપનો સમ અગાઉ આવી ગયું છે જ્યારે કાચા સરવૈયામાં કોઈ મિલકત પર ઘસારો આપ્યો હોય તો એ ઘસારો મિલકતની કિંમતમાં ઉમેરાઈ જશે એટલે કે આ ત્રણસો રૂપિયા ઘસારો ફર્નિચરમાં ઉમેરાશે તો ફર્નિચર કેટલો થઈ જશે તેત્રીસો અને ત્યારબાદ હવાલામાં જે ઘસારો કહ્યું છે દસ ટકા એ ગણાશે તેત્રીસોના દસ ટકા ત્રણસો ત્રીસ ઓકે સિમ્પલ છે બધું તમારે શું યાદ રાખવાનું દાખલામાં ઘસારો હોય તો પ્લસ કરી નાખો અને ત્યારબાદ હવાલાનો ઘસારો નવી કિંમતમાંથી ગણી અને માઇનસ કરી નાખો જુઓ કેવી રીતે તો ફર્નિચર ત્રણ હજાર પાકા સરવૈયામાં લખશું મિલકત બાજુ પ્લસ જૂનો ઘસારો રૂપિયા ત્રણસો એટલે તેત્રીસો થયા માઇનસ હવાલામાં જે દસ ટકા ઘસારો ગણવાનું કહ્યું છે તે નવો ઘસારો ત્રણસો ત્રીસ એટલે બારના ખાનામાં બે હજાર નવસો સિત્તેર અને આ સેકન્ડ ઇફેક્ટ ઘસારાની જે આપણે આપીએ છીએ પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ તે આ નવા ઘસારાની આપવાની ત્રણસો ત્રીસ રૂપિયાની ઓકે એ પછી આપશું કારણ કે હજુ એક મિલકત છે જેના ઉપર ઘસારો ગણવાનો છે મકાન ઉપર તો મકાન અને ફર્નિચર બંનેની સાથે થોડી વારમાં આપી દઈ ચલો ત્યારબાદ માલ પરત ખાતા આપણે એન્ટ્રી કરી લીધી ખરીદી પરત ને વેચાણ પરત મજૂરી મજૂરી રૂપિયા ચાર હજાર ક્યાં આવે વેપાર ખાતામાં ઉધાર સાઈડ ખ્યાલ છે ને વેપાર ખાતામાં બહુ લિમિટેડ વસ્તુ આવે છે જેમાં મજૂરી એક છે ત્યારબાદ ફર્નિચરનો ઘસારો થઈ ગયો સ્ટેશનરી અને છપામણી રૂપિયા પંદરસો પચાસ આપણો ખર્ચ છે નફા નુકસાનમાં ઉધાર સાઈડ ત્યાર પછી મકાન રૂપિયા છેતાળીસ હજાર જેના ઉપર બે હવાલા છે મકાન ખરીદીના કાનૂની ખર્ચા રૂપિયા ચાર હજાર કાનૂની ખર્ચમાં સમાયેલા છે આ અગાઉ મેં તમને સમજાવ્યું જ્યારે મિલકત ખરીદીએ એના ઉપર કોઈ વધારાનો ખર્ચ થાય તો મિલકતની કિંમતમાં ઉમેરાય ઓકે તો મકાન ખરીદીના કાનૂની ખર્ચા મકાનમાં ઉમેરાશે પણ આપણે કાનૂની ખર્ચમાં લખી નાખ્યા છે કાનૂની ખર્ચમાંથી માઇનસ કરશું તો છેતાળીસ હજાર મકાન મિલકત બાજુ પ્લસ કાનૂની ખર્ચ રૂપિયા ચાર હજાર એટલે મકાન થઈ ગયો પચાસ હજાર અને હવે આપણે એના ઉપર ઘસારો ગણીએ કેટલા ટકા છે પાંચ ટકા ઘસારો ગણવાનો છે પચાસ હજારના પાંચ ટકા રૂપિયા એટલે બારના ખાનામાં સડતાળીસ હજાર પાંચસો ઓકે કાનૂની ખર્ચ સોરી ઘસારાની બે અસર આપી દઈએ આપણે હવે ક્યાં આપશું નફા નુકસાનમાં ઉધાર સાઈડ ઘસારો ફર્નિચરનો કેટલો હતો ત્રણસો ત્રીસ અને મકાનનો પચીસસો એટલે ટોટલ અઠ્યાવીસો ત્રીસ રૂપિયા ઘસારાની બીજી અસર ઓકે ચાલો ત્યારબાદ આ કાનૂની ખર્ચમાંથી પણ બાદ કરવા પડશે ને એના પછી જ છે જુઓ કાનૂની ખર્ચ રૂપિયા છ હજાર પાંચસો ક્યાં આવશે નફા નુકસાનમાં ઉધાર સાઈડ છ હજાર પાંચસો જેમાંથી મકાનના કાનૂની ખર્ચ બાદ કરી નાખીએ કેટલા હતા ચાર હજાર એટલે બારના ખાનામાં પચીસસો ઇઝી હતું સિમ્પલ હતું ને એકદમ ઇઝી સમજાયા ચાલો આગળ વધીએ રોકડ સિલક રૂપિયા ત્રણસો મિલકત સાઈડ જગ્યા ખૂટે નહીં તો સારું રોકડ સિલક રૂપિયા ત્રણસો ત્યારબાદ રેલવે નું રૂપિયા છસો રેલવે નૂર ક્યાં આવે વેપાર ખાતામાં ઉધાર સાહેબ છસો પચાસ સોરી છસો છે ત્યારબાદ વીમા પ્રીમિયમ રૂપિયા અગિયારસો પચાસ ધંધાનો ખર્ચ છે નફા નુકસાનમાં ઉધાર સાઈડ અગિયારસો પચાસ ત્યારબાદ હુંડીઓ ચાર હજાર અને પચીસસો એક હશે દેવી હુંડી એક હશે લેણી હુંડી ક્યાં લખશું પાકા સરવૈયામાં ઉધાર છે એ લેણી હુંડી કહેવાય અને મિલકત સાઈડ આવશે લેણી હુંડી ચાર હજાર અને જે જમા બાકી દર્શાવે છે તે દેવી હુંડી મોડી દેવા સાઈડ આવશે પચીસો ઓકે આગળ વધીએ ટપાલ ખર્ચ રૂપિયા બે હજાર નફા નુકસાનમાં ઉધાર સાઈડ ત્યારબાદ ગાલખાદ અને ગાલખાદ અનામતનો પોઈન્ટ થઈ ગયો આપણો વટાવ સાતસો પચાસ અને બારસો પચાસ વટાવ એક આપેલ વટાવ છે એક મળેલ વટાવ છે ઉધાર સાઈડ હોય તે આપણો ખર્ચ ગણાય એટલે આપેલ વટાવ જમા સાઈડ છે તે આપણી આવક છે એટલે મળેલ વટાવ બંને નફા નુકસાનમાં એન્ટ્રી થશે આપેલ વટાવ સાતસો પચાસ અને મળેલ વટાવ પહેલી લાઈન ખાલી રાખજો કદાચ કાચો નફો આવે તો લખવા થાય બારસો પચાસ ચલો આગળ વધીએ હાથ પર સ્ટેમ્પ અને ગાલખાદ પરત હાથ પર સ્ટેમ્પ આપણી મિલકત છે એટલે મિલકત બાજુ એકસો પચાસ અને ગાલખાદ પરત આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતામાં જમા સાહેબ ઘખાદ પરત કેટલા રૂપિયા છે રૂપિયા બારસો પચાસ ઓકે કંઈક મિસ્ટેક થઈ છે વટાવ પંદરસો રૂપિયા છે મળેલ વટાવ આપણે બારસો પચાસ લખ્યા છે જો ઉતાવળમાં આવી મિસ્ટેક થાય મળેલ વટાવ પંદરસો છે ઓકે ચાલો એક નાનકડી ભૂલના લીધે આપણો આખો સમ રોંગ પડી શકે છે તો એલર્ટ રહેજો અને છેલ્લે એચડીએફસીની બાર ટકાની લોન આપણી જવાબદારી છે આપણું દેવું છે દસ હજાર રૂપિયા મૂડી દેવા સાઈડ એચડીએફસીની બાર ટકાની લોન રૂપિયા દસ હજાર દસ હજારના બાર ટકા બારસો રૂપિયા વ્યાજ થાય લોનનું વ્યાજ પણ આખા વર્ષનું થાય આપણે આખા વર્ષનું નથી ગણવાનું જુઓ કઈ તારીખે આપણે લોન લીધી છે એક સાત સોળના એક સાતથી એકત્રીસ ત્રણ નવ મહિના થાય આખા વર્ષના બારસો તો નવ મહિનાના નવસો આખા વર્ષમાં બાર મહિના હોય ને તો બાર મહિનાના બારસો તો નવ મહિનાના નવસો ચલો ક્યાં કરશું લોનના વ્યાજની બે અસર એક નફા નુકસાનમાં ઉધાર સાઈડ એચડીએફસીની લોન પર વ્યાજ અક્ષર કેટલા ગંદા થાય છે રૂપિયા નવસો અને બીજી અસર સાઈડ HDFC એચડીએફસીની લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી ઓકે રૂપિયા નવસો ચલો બધી જ એન્ટ્રીઓ થઈ ગઈ હવે હવાલા ચેક કરી લઈએ બે બે અસરો અપાઈ ગઈ કે નહીં તો સૌથી પહેલો હવાલો આખર માલના સ્ટોકની મૂળ કિંમત રૂપિયા દસ હજાર છે જે પૈકી પચાસ ટકા કિંમત ઉપજી શકે તેમ નથી આની જ બે અસર બાકી છે દસ હજારના પચાસ ટકા ઘટાડી નાખો પાંચ હજાર એટલે પાંચ હજારથી એન્ટ્રી કરશું ક્યાં કરશું વેપાર ખાતામાં જમા સાઈડ આખર સ્ટોક રૂપિયા પાંચ હજાર બીજી અસર મિલકત સાઈડ આખર સ્ટોક રૂપિયા પાંચ હજાર ચલો ત્યાર બાદ સેકન્ડ એડજસ્ટમેન્ટ મકાન ખરીદીના કાનૂની ખર્ચમાં લખાઈ ગયા છે તો મકાનમાં પ્લસ કરી નાખ્યા કાનૂની ખર્ચમાંથી માઇનસ કર્યા ત્રીજી અસર ગાલખાદ અનામતની બે અસરો થઈ ગઈ ફર્નિચર અને મકાન પર ઘસારાની બે અસરો થઈ ગઈ પેટન્ટ અને ટ્રેડમાર્કના માંડી વાળ્યા એની પણ બે અસરો થઈ ગઈ થઈ ગઈ ને પેટન્ટ અને ટ્રેડમાર્કના માંડીવાળા સ્ટાર્ટિંગમાં જ થઈ ગઈ ચલો તો હવે બધા એકાઉન્ટ આપણે કરીએ ક્લોઝ સૌથી પહેલાં વેપાર ખાતું જમા સાઈડ મોટી છે કરો ટોટલ એક્યાસી ને પાંચ છ્યાસી હજાર સાતસો પચાસ બંને સાઈડ એમાંથી ઉધાર સાઈડ માઇનસ કરીએ છ ને પાંત્રીસ એકતાળીસ ને ચાર પિસ્તાળીસ આમાંથી પિસ્તાળીસ છસો કાઢી નાખીએ એટલે એકસો પચાસ અને એકતાળીસ હજાર એકસો પચાસ જો ભૂલ ન થાતી હોય મારી તો એકતાળીસ હજાર એકસો પચાસ શું મળશે કાચો નફો ચેક કરી લઈએ છ્યાસી સાતસો પચાસ માઇનસ છ હજાર માઇનસ પાંત્રીસ હજાર માઇનસ ચાર હજાર માઇનસ છસો એકતાળીસ એકસો પચાસ ચોખ્ખો કાચો નફો ક્યાં લઈ જશું નફા નુકસાન ખાતામાં જમા સાઈડ પેલી લાઈન આપણે ખાલી રાખી છે એકતાળીસ હજાર એકસો પચાસ ચલો કઈ સાઈડ વધુ છે જમા સાઈડ જ વધુ છે ઉધાર સાઈડ બધા નાના નાના ફિગર છે एकतालीस एक सौ एक पचास प्लस पंदर सौ प्लस बार सौ पचास तेता हज़ार नौ सौ तेतालीस नौ सौ यहाँ आ बद माइनस करता जाइए नौ सौ माइनस एक हज़ार पचास माइनस पंदर सौ पचास माइनस 2830 ત્રીસ માઇનસ પચીસસો 750 અગિયાર પચાસ માઇનસ બે હજાર માઇનસ સાતસો પચાસ માઇનસ નવસો ત્રીસ હજાર બસો સિત્તેર ચેક કરજો તો છે આન્સર જેને આપણે કહીશું ચોખ્ખો નફો ત્રીસ હજાર બસો સિત્તેર ચોખ્ખો નફો ક્યાં જશે નફા નુકસાન ફાળવણીમાં જમા સાઈબ ત્રીસ હજાર બસો સિત્તેર નનુફા ખાતામાં કંઈ છે જ નહીં સ્મોલ બનાવવાનું જ મેં કહ્યું તું તમને છ લાઈનનો કારણ કે આપણે સમ રીડ કરીએ ને તો મગજમાં એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ જાય કે આખો સમ કેવી રીતે થશે અને એ પ્રમાણે કોન્ફિડન્સથી સમ કરી શકીએ ચલો આ વહેંચણી પાત્ર નફો જે આપણે બંને વચ્ચે વેચશું ત્રીસ હજાર બસો સિત્તેર કોણ કોણ છે ભાગીદાર હર્ષ અને યેશા કેવી રીતે નફો નુકસાન વહેંચે છે કંઈ કહ્યું નથી એટલે સરખે હિસ્સે હર્ષ અને યેશા ત્રીસ હજાર બસો સિત્તેર ભાગ્યા બે કરી નાખીએ એટલે પંદર હજાર એકસો પાંત્રીસ બંને માટે ઓકે અને આ પંદર હજાર એકસો પાંત્રીસ વહેંચણી પાત્ર નફો ક્યાં લઈ જશું મૂડી ખાતામાં જમા સાઈટ એકત્રીસ ત્રણ સત્તર વહેંચણી પાત્ર નફો પંદર હજાર એકસો પાંત્રીસ ઓકે ચલો કરી નાખીએ ક્લોઝ આપણ પાંત્રીસ ને પંદર પચાસ હજાર એકસો પાંત્રીસ અને આ થશે ત્રીસ હજાર એકસો પાંત્રીસ પચાસ એકસો પાંત્રીસ ત્રીસ એકસો પાંત્રીસ જેમાંથી આ માઇનસ કરશું એટલે પિસ્તાળીસ હજાર એકસો પાંત્રીસ અને ત્રીસ એકસો પાંત્રીસ માઇનસ પચીસો સત્યાવીસ છસો પાંત્રીસ આને કહેવાય છેલ્લી તારીખ એકત્રીસ ત્રણ સત્તર બાકી આગળ લઈ ગયા એટલે કે બેલેન્સ કેરી ફોરવર્ડ અને આ બાકી આગળ લઈ ગયા ક્યાં લખશું પાકા મૂડી દેવા સાહેબ આપણે સ્ટાર્ટિંગમાં જગ્યા રાખી છે હર્ષ અને યેશા હર્ષની છે પિસ્તાળીસ એકસો પાંત્રીસ અને એસાની છે સત્યાવીસ છસો પાંત્રીસ આ બંનેનો પ્લસ કરી નાખીએ એટલે બોતેર સાતસો સિત્તેર ચલો હું મોડી દેવા સાઈડનો ટોટલ કરું છું તમે મિલકત લેણા સાઈડનો ટોટલ કરો સરખો આવી જાય તો પૂરા માર્ક મળી જાય પ્લસ પચીસ હજાર પ્લસ પચીસસો પ્લસ દસ હજાર પ્લસ નવસો એક લાખ અગિયાર હજાર એકસો સિત્તેર અને આ સાઈડ જોઈ લઈએ પાંચ હજાર પ્લસ અઢારસો પ્લસ ઓગણત્રીસ ચારસો પચાસ પ્લસ પંદર હજાર પ્લસ ઓગણત્રીસસો સિત્તેર પ્લસ સડતાળીસ પાંચસો પ્લસ ત્રણસો ચાર હજાર

ક્યાંય પણ આપણને પ્રોબ્લેમ ન થઈ એકદમ સ્મૂધલી આખો સમ થઈ ગયો અને તમે પણ કરી શકો છો જો અત્યારે જ તમે આ સમ જાતે નોટબુકમાં ગણશો તો તો જ એક્ઝામમાં થશે નહીં ત્યારે એક્ઝામમાં નહીં થાય ગમે એટલો ઇઝી સમ હોય પ્રેક્ટિસ તો કરવી જ પડશે એના સિવાય બીજો કોઈ ઓપ્શન આપણી પાસે નથી દેટ્સ ઇટ ઇન ધીસ વિડીયો વી વિલ મીટ ઇન નેક્સ્ટ વિડિયો ગુડ બાય